નમસ્કાર મિત્રો, અત્યારે હળવદ માર્કેટ યાર્ડના ગેટ પાસે એક્ઝેટ માર્કેટ યાર્ડનો ગેટ છે. અહીંયા આવી ઉપર જે છે એક બાઇક અને છકડા વચ્ચે જે અકસ્માત છે તે અકસ્માત થયો છે, જેમાં સકડા ચાલકને પણ ઈજા પહોંચી છે, જ્યારે બાઇક ચાલક છે તો એને પણ ઈજા પહોંચી છે. જે સકડા ચાલક છે તે હળવદ શહેરનો છે, જ્યારે બાઇક ચાલક છે તે હળવદ તાલુકાના ચરાડવા ગામનો છે. આ છકડો પણ તમે જુઓ છો. ગઈકાલે જ આપણે હળવદ માર્કેટ યાર્ડની એમ્બ્યુલન્સનું જે છે એમ્બ્યુલન્સ આવી ગઈ છે, એના એક સમાચારો આપણા તાલુકાના જે લોકો છે એને પહોંચે તે માટે થઈ અને વિડીયોને બનાવ્યું હતું. અને એનો અત્યારે આપણી નજરની સામે દાખલો છે કે હમણાં 5-1 મિનિટ પહેલાં અકસ્માત થયો અને તાત્કાલિક એમ્બ્યુલન્સ પણ હાજર હતી. એટલે જે બંને ઈજાગ્રસ્તો છે તો એને અત્યારે જે છે તે સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. આમાં મિત્રો, આ જે સકડા ચાલક છે એનું નામ કાળુભાઈ જે છે તે હળવદ બસ સ્ટેશન પાછળ રહેતા હોય એવી આપણને જે માહિતી છે તે મળી રહી છે. જ્યારે બાઇકમાં પ્રશાંતભાઈ ગોપાલભાઈ સોનગરા જે હળવદ તાલુકાના ચરાડવા ગામના છે એ યુવાન છે, એને પણ જે છે એને પણ ઈજા થઈ છે. આ બાઇક એનું છે, પ્રશાંતભાઈ ગોપાલભાઈ સોનગરાનું. છકડો પલટી મારી ગયો છે, છકડો ચલાવતા હતા ગોપાલભાઈ, તો ગોપાલભાઈને પણ જે છે તે ઈજાઓ પહોંચી છે. એટલે બંને જે છે આ બંનેને હળવદ માર્કેટ યાર્ડની એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. છકડાને ઊભો કરીને સાઈડમાં લઈ લઈ અને હાલ જે આ છકડો રિક્ષા ચાલક હતા તો એને પણ ઈજાઓ પહોંચી છે. હાલો હાલો પોલી બાજુ જોઈ લો, પલટી મારશે પાછું. અત્યારે જ હમણાં થોડી જ મિનિટો પહેલા જે આપણા જ હળવદ હાઈવે ઉપર આ માર્કેટ યાર્ડનો ગેટ જે છે તમે જોઈ રહ્યા છો, સામે જ છે મિત્ર. તો ત્યાં આગળ જ એક બાઇક અને રિક્ષા વચ્ચે જે અકસ્માત છે તે અકસ્માત સર્જાયો હતો અને એમાં બાઇક ચાલક અને છકડો રિક્ષા ચાલક આ બંને ઈજાગ્રસ્ત થયા હતા અને તેઓને અત્યારે હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. બીજી મિત્રો, થોડીક જે ઈજાગ્રસ્તો જે છે તો એના તમને નામ આપી દઉં તો કાળુભાઈ હળવદ બસ સ્ટેશન પાછળ રહે છે, આ એમનો સકડો છે. જ્યારે પ્રશાંતભાઈ ગોપાલભાઈ સોનગરા કે જે હળવદ તાલુકાના ચરાડવા ગામે રહે છે, આ બંનેને ઈજા પહોંચી છે. ગોપાલભાઈનો જે દીકરો છે પ્રશાંત, તો એની પાસે બાઇક હતું, કાળુભાઈ પાસે છકડો હતો અને આ બંને વચ્ચે અકસ્માત થયો અને છકડો પલટી મારી ગયો અને બંને ઈજાગ્રસ્ત પણ થયા. એટલે બંનેને અત્યારે સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામ.